नमस्कार विद्यार्थी मित्रों, श्री कर्मयोग विद्या संकुल हबुकड़ आयोजित ऑनलाइन वर्गों में फरी वक्त धोरण 12 आर्ट्स ना तमाम विद्यार्थी भाइयों ने बहनों ने तत्वज्ञान विषय ना चैप्टर 4 ना टास्क नंबर 8 में हृदयपूर्वक आवकारु छु। मित्रों, आगळना लेक्चर में आपणे अति महत्वनी बाबत एटले के संविधाननी आकृति विषय बात करी हती। मित्रों, आपणे क्यारे पण बात करी हती अने हजी एक वक्त तमने दोहरावी दऊं, पुनरावर्तन करावी दऊं के संविधाननी आकृति कोने कहेवाय छे, संविधाननी आकृति माटे क्या पदने ध्यानमां लेवामां आवे छे अने कई रीते मध्यपद छे ते अलग अलग आकृतिओमां अलग अलग स्थान लेशे। तो आपने मित्रों काले पण वात करी हती के सौथी पहला तो के संविधाननी आकृति एटले शुं। तो आपने मित्रों जाणीए छीए के मध्यपद मात्र ने मात्र बन्ने आधार विधानोमां आवे छे। हवे आपणे ए पण सवाल थाय के आधार विधान एटले शुं। तो आपणे जाणीए छीए के साध्य विधान अने पक्ष विधानने आधार विधान तरीके ओळखवामां आवे छे अने आ बन्ने आधार विधानोमां मध्यपद जोवा मळे छे। घणी वखत मित्रों एम पण पूछाय छे के फलित विधानमां क्या क्या पद आवे छे। तो के फलित विधानमां आपणे जाणीए छीए पक्षपद अने साध्यपद आवे छे। घणी वखत एम पण पूछाय छे मित्रों के क्यू पद फलित विधानमां स्थान पामतुं नथी अथवा क्यू पद अथवा क्या पदनो फलित विधानमां समावेश करवामां आवतो नथी। तो के मध्यपदनो फलित विधानमां समावेश करवामां आवतो नथी। मित्रों, दरेक बाबत खूब सहेली छे, मात्र ने मात्र थोड़ी घणी बौद्धिक कसरत करवाथी दरेक बाबतनो तोड मळे छे अने तेना आधारे ज आपणे आजे संविधाननी आकૃતિઓમાં આપણે કાલે આકૃતિની વાત કરી હતી, આપણે એને દોહરાવી દઈએ એક વખત કે સૌથી પહેલા સંવિધાનની આકૃતિ કોને કહેવાય। તો મિત્રો, સાવ સહેલી બાબત છે કે બંને આધાર વિધાનોમાં મધ્યપદે લીધેલા સ્થાન પરથી નક્કી થતું સંવિધાનનું રૂપ, એટલે કે બંને આધાર વિધાનમાં મધ્યપદ જે સ્થાન પર આવે છે, જો એ પણ આપણે વાત કરી ગયા સ્થાન એટલે તો કે કા ઉદ્દેશ પદ હોય અને કા વિધેય પદ હોય। સાવ સાદી ભાષામાં આપણે સમજવાનો પ્રયત્ન કર્યો હતો કે પ્રથમ છે માન્ય રૂપવાળા સંવિધાનની વાત કરીએ, માન્ય રૂપવાળું જે નિરૂપાધિક વિધાન છે એની વાત કરીએ તો પ્રથમ હંમેશા ઉદ્દેશ પદ આવે છે અને દ્વિતીય હંમેશા વિધેય પદ આવે છે। આ બાબતોને આધારે આપણે સંવિધાનની આકૃતિની સમજ મેળવી હતી। ત્યાર પછી મિત્રો આપણે એ પણ વાત કરી હતી કે સંવિધાનની આકૃતિમાં મધ્યપદે લીધેલા સ્થાનની ચાર શક્યતાઓ છે, એટલે કે સંવિધાનની ચાર આકૃતિઓ બને છે। નામ આપણે જાણીએ છીએ, પહેલી આકૃતિ, બીજી આકૃતિ, ત્રીજી આકૃતિ અને ચોથી આકૃતિ। હવે આપણે કાલે લેક્ચરમાં મિત્રો એ જ વાત કરી હતી કે મધ્યપદ ક્યાં ક્યાં જોવા મળે છે, સાધ્ય વિધાન અને પક્ષ વિધાનમાં જ મધ્યપદ હોય છે। મિત્રો, એટલા માટે આ બાબત પર ભાર મૂકું છું કે જો આપણને આ બાબત સમજાઈ જશે, એટલે કે મધ્યપદ, સાધ્યપદ અને પક્ષપદ એ આપણને આપેલા સંવિધાનમાં શોધતા આવડી જાય તો કોઈ પ્રકારની મુશ્કેલી, અડચણ કે સમસ્યા ઊભો થવાનો પ્રશ્ન નથી। એટલા માટે પહેલી આકૃતિ, મિત્રો આકૃતિમાંથી પણ ટૂંકા પ્રશ્નો પૂછાય છે, તમે મનોયત્ન 1.3 આપણે જોઈએ તો એમાં પણ ઘણી બધી વખત, એટલે સોરી 4.3 જોઈએ તો એમાં પણ આવા અટપટા પ્રશ્નો પૂછવામાં આવે છે કે પહેલી આકૃતિમાં મધ્યપદનું સ્થાન જણાવો। તો આપણે જાણીએ છીએ મિત્રો, યાદ રાખવું પડશે કે પહેલી આકૃતિમાં મધ્યપદ સાધ્ય વિધાનમાં ઉદ્દેશ સ્થાને
અને પક્ષ વિધાનમાં વિધેય સ્થાને હોય છે બીજી આકૃતિમાં તો કે બીજી આકૃતિમાં મધ્યપદ બંને આધાર વિધાનોમાં વિધેય સ્થાને હોય છે ત્રીજી આકૃતિની વાત કરીએ તો કે ત્રીજી આકૃતિમાં મધ્યપદ બંને આધાર વિધાનોમાં ઉદ્દેશ સ્થાને હોય છે અને ચોથી આકૃતિની વાત કરીએ તો ચોથી આકૃતિમાં સાધ્ય વિધાનમાં મધ્યપદ તો કે વિધેય સ્થાને અને પક્ષ વિધાનમાં ઉદ્દેશ સ્થાને હોય છે આ બાબત મિત્રો આપણે જોઈ ગયા છે હવે આપણે તેનું રેખાંકન કરવાનું છે આપણે કાલે પણ વાત કરી હતી કે પ્રથમ આકૃતિ અને ચોથી આકૃતિ બીજી આકૃતિ અને ત્રીજી આકૃતિ આ બંને મળતી આવે છે એમાં થોડો થોડો ફેર છે રેખાંકન એટલે સ્પષ્ટ આકૃતિ આપણે વિજ્ઞાન વિષય છે કે ભૂગોળ વિષયમાં મનોજ્ઞાનમાં પણ મનોવિજ્ઞાન છે એમાં પણ આપણે અલગ અલગ આકૃતિઓ દોરીએ છીએ અહીંયા પણ આપણે આકૃતિનું રેખાંકન કરવાનું છે એટલે કે ચિત્ર દ્વારા આકૃતિ સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કરવાનો છે પરંતુ ચિત્ર એટલે આ પેઇન્ટ કરીને અંદર કલર પૂરીને ડિઝાઇન આપવાની વાત નથી ઘણા મૂંઝાઈ જશે ચિત્ર આવડતા નથી અહીંયા માત્ર આપણે તો કે ચારે ચાર જે પદ છે આધાર વિધાનના કારણ કે આકૃતિ મધ્યપદના સ્થાનને આધારે નક્કી થાય છે અને ચાર વિધાનો એટલે કે બે જે ચાર પદો છે એમાં બે મધ્યપદ એક સાધ્યપદ અને એક પક્ષપદ આ ચારને જોડવાનું કામ અહીંયા કરવાનું છે એટલે કે આપણે વાત કરવાની છે આકૃતિઓનું રેખાંકન મિત્રો બહુ સહેલી બાબત છે આ ચારે ચાર આકૃતિમાં મધ્યપદ યાદ રાખવાનું છે જો આપણને મધ્યપદ યાદ હોય તો સરળતાથી આપણે આકૃતિ દોરી શકશું મિત્રો પહેલી આકૃતિ આપ સર્વ મિત્રો જાણો છો કે પહેલી આકૃતિમાં તો કે આપણે સાધ્ય વિધાનની દરેક બાબત લખવાની છે એટલે કે માન્ય રૂપમાં વાત કરીએ તો કે પહેલા સાધ્ય વિધાન આવે છે પછી પક્ષ વિધાન આવે છે અને સૌથી છેલ્લે ફલિત વિધાન આવે છે હજુ મિત્રો એ ખાસ યાદ રાખજો કે આપણે મધ્યપદનું સ્થાન નક્કી કરવાનું છે કે કઈ કઈ રીતે મધ્યપદ પોતાનું સ્થાન લે છે જો અહીંયા સાધ્ય વિધાનની આપણે વાત કરીએ તો પહેલી આકૃતિમાં સાધ્ય વિધાન છે તેમાં મધ્યપદ ઉદ્દેશ સ્થાને હોય છે અને પક્ષ વિધાનમાં વિધેય સ્થાને હોય છે સાધ્ય વિધાન એટલે શું હશે તો કે છ અને અહીંયા પ આ પ અને આ છ આ બાબત આપણે દરેક ટૂંકમાં લખેલી વસ્તુ છે મ એટલે આપણે આગળ પણ વાત કરેલી છે મ એટલે મધ્યપદ સા એટલે સાધ્યપદ અને પ એટલે પક્ષપદ હવે મિત્રો આપણે તો કે આકૃતિ દોરવાની વાત કરવાની છે આકૃતિ દોરવામાં ખાસ ધ્યાન રાખજો કે ક્યાંથી શરૂઆત કરવી અને ક્યાં પૂર્ણ થશે મધ્યપદથી શરૂઆત કરવાની નથી હા મધ્યપદને આધારે આકૃતિ નક્કી થાય છે 100% પણ આકૃતિની શરૂઆત હંમેશા સાધ્યપદથી થશે એટલે કે અહીંથી થશે સાધ્યપદ પછી સાધ્ય વિધાનમાં જે મધ્યપદ છે તે પછી બીજું મધ્યપદ અને સૌથી છેલ્લે પક્ષપદને જોડવાના છે એટલે કઈ રીતે જો તમે અહીંયા સાધ્યપદથી મધ્યપદ મધ્યપદથી મધ્યપદ અને ત્યાંથી પક્ષપદ આ થઈ ગયું મિત્રો રેખાંકન એકદમ સહેલી બાબત છે પરંતુ સૌથી અગત્યનો આ આપણે ફલિત વિધાનને કોઈ પ્રકારનો શેડસાડ કરવાની નથી એ જે છે ત્યાં ત્યાં આવવા દેવાનું છે માત્ર માત્ર સાધ્ય વિધાન અને પક્ષ વિધાન આ બંને છે વિધાન એને જ આકૃતિ માટે ધ્યાનમાં લેવાના છે બીજી ખાસ બાબત કે શરૂઆત ક્યાંથી કરવી
એ બાબત બહુ મહત્વની છે ને કે શરૂઆત ક્યાંથી કરવી કારણ કે મધ્યપથથી શરૂઆત કરીએ તો કંઈક નવું થશે પક્ષપથથી શરૂઆત કરીએ તો પણ કંઈક નવી આકૃતિ આવશે કે જેનો અભ્યાસ આપણા પાઠ્યપુસ્તકમાં નહીં હોય પણ આપણે ખુદ તત્વચિંતક બની જશું અને કંઈક નવી આકૃતિની રચના કરશું એ ન થાય એટલા માટે મિત્રો ખાસ મગજમાં ઉતારી લો કે આકૃતિ દોરવા માટે સાધ્ય વિધાનમાં સાધ્ય પદથી શરૂઆત કરવાની છે સાધ્ય પદથી મધ્યપદ મધ્યપદને વચ્ચે લેવાનું છે સમજાય છે નામ જ એનું મધ્યપદ છે મધ્ય એટલે વચ્ચે હોય તે જો સાધ્ય પદથી મધ્યપદ મધ્યપદથી મધ્યપદ અને પક્ષપદે આપણી આકૃતિ પૂર્ણ થશે હવે આવી આકૃતિ જોઈએ એટલે મિત્રો આપણને ખ્યાલ આવવો જોઈએ કારણ કે આકૃતિ આપણે બનશે જ તે ઊંધો ઝેડ સાદી ભાષામાં કહીશ અહીંયા મિત્રો બે જ યાદ રાખવાનું છે ઝેડ અને સી સીતો સી અને ઊંધો સી ઊંધો ઝેડ અને સીતો ઝેડ સાવ સાદી ભાષામાં ચાર આકૃતિ આપણે યાદ રાખવાની છે ઝેડ સૌથી છેલ્લે આવે પરંતુ ઊંધો ઝેડ સૌથી પહેલા લેવાનું છે એટલે કે આ કઈ આકૃતિ બનશે તો કે આ આકૃતિ છે તે પ્રથમ આકૃતિ બને છે ત્યાંથી શરૂઆત થશે મિત્રો સાધ્યપદથી શરૂઆત થશે સાધ્યપદથી મધ્યપદ મધ્યપદથી પક્ષ વિધાનનું મધ્યપદ અને સૌથી છેલ્લે પક્ષપદ આટલું કરવાથી મિત્રો આપણને બે માંથી બે પૂરેપૂરા માર્ક મળે છે કોઈ પ્રકારની મુશ્કેલ નથી ઊંધો ઝેડ યાદ રાખજો ઊંધો ઝેડ આકૃતિ બને એટલે તે કઈ આકૃતિ હશે પહેલી આકૃતિ જ બનશે અને સીતો ઝેડ સૌથી છેલ્લે આવશે છેલ્લે કઈ આકૃતિ આવે છે ચોથી આકૃતિ આવે છે એટલે એ પણ આપણા માટે ખૂબ મહત્વનું છે પ્રથમ આકૃતિની વાત થઈ મિત્રો હવે પછી આપણે તો કે બીજી આકૃતિનું રેખાંકન જોવાનું છે સમજાય છે ને રેખાંકન એટલે આજે આપણે આકૃતિ બનાવી તે તેનું રેખાંકન છે પહેલા આપણે આકૃતિમાં મધ્યપદના સ્થાનની ચર્ચા કરી હતી સાતમા લેક્ચરમાં પરંતુ આપણે જે રીતે તૈયારી કરવાની છે તે આને લક્ષ્યમાં રાખીને તૈયારી કરવાની છે પ્રથમ આકૃતિ તો કે વાત થઈ ગઈ હવે તો કે હવે આપણે વાત કરીએ બીજી આકૃતિ તો એમાં પણ આપણને ખ્યાલ છે બીજી આકૃતિમાં તો કે બીજી આકૃતિમાં મધ્યપદ ક્યાં ક્યાં હોય છે એને ધ્યાનમાં રાખીને આપણે વાત કરવાની છે તો આપણે બધા મિત્રો જાણીએ છીએ કે બીજી આકૃતિમાં મધ્યપદ બંને આધાર વિધાનોમાં વિધેય સ્થાન એટલે કે પાછળનું જે પદ છે ત્યાં આવે છે સૌથી પહેલા માન્ય રૂપવાળા વિધાનની રચના કરી લઈએ એટલે કે સાધ્ય વિધાન પછી પક્ષ વિધાન અને સૌથી છેલ્લે તેથી ફલિત વિધાનની રચના કરવાની છે ભલે આપણે તેને ધ્યાનમાં લેવાના નથી પણ રચના કરવી અતિ મહત્વની છે આ બાજુ શું આવશે વિધેયપદ છે બંનેમાં મધ્યપદ છે એ વિધેય સ્થાને હોય છે એટલે કે મધ્યપદ મધ્યપદ અહીંયા શું આવશે સા કારણ કે સાધ્ય વિધાનમાં હંમેશા ઘણી વખત મિત્રો એમ પણ પૂછાય છે કે સાધ્યપદ માં અથવા સાધ્યપદ કયા વિધાનમાં હોય છે ઊંધું પણ પૂછાય કે સાધ્ય વિધાનમાં કયું પદ હોય છે મધ્યપદ તો હોય જ છે એ પૂછાણું નથી પણ આ બાબત પૂછવામાં આવેલી છે કે સાધ્ય વિધાનમાં સાધ્યપદ હોય છે પક્ષ વિધાનમાં પક્ષપદ હોય છે અહીંયા આવશે પક્ષપદ આ તો આપણે જાણીએ છીએ હજો તમે આકૃતિનું રેખાંકન કરતી વખતે આપણે જે બાબત ધ્યાનમાં લેવાની છે તે કઈ છે તો કે આકૃતિ દોરવાની શરૂઆત ક્યાંથી કરવી મિત્રો ચારે ચાર આકૃતિ દોરવાની શરૂઆત હંમેશા સાધ્યપદથી થશે સાધ્યપટ્ટુ મધ્યપદ મધ્યપટ્ટુ મધ્યપદ અને ત્યાંથી પક્ષપદ આ રીતે સર્કલમાં ચાલીને ચેનલમાં ચાલીને આપણે આપણું કાર્ય કરવાનું છે અહીંયા જો તમે
સાધ્યપદથી મધ્યપદ, મધ્યપદથી મધ્યપદ અને મધ્યપદથી પક્ષપદ. શું બતાય છે? તો કે ઊંધો સી. જો ઊંધી આપણે કહેતા હોય કે ઊંધા માણસો છેલ્લે હોય, પરંતુ આ લોજિકની બાબત છે. તમને સમજાવવા માટે આ બાબત કહું છું. અહીંયા જે બંને ઊંધી આકૃતિ છે એટલે કે ઊંધો ઝેર અને ઊંધો સી, એને પહેલા લેવાના છે અને ત્યાર પછી આલ્ફાબેટમાં રિયલ્સમાં જે સાચા શબ્દો છે આકાર, જે જો આકારની વાત છે અહીંયા તમારે આ આકાર અહીંથી લેવાની કદાપી ભૂલ કરવી નહીં, અહીંથી લેવાની કદાપી ભૂલ કરવી નહીં. હંમેશા આકૃતિનું રેખાંકન ક્યાંથી થશે? તો હવે આપણને ખ્યાલ આવી ગયો કે આકૃતિનું રેખાંકન સાધ્યપદથી થશે. સાધ્યપદથી મધ્યપદ, મધ્યપદથી મધ્યપદ અને સૌથી છેલ્લે પક્ષપદ. એટલે કે આ મિત્રો બની ગઈ બીજી આકૃતિ. ઊંધો ઝડ એટલે પહેલી આકૃતિ, ઊંધો સી એટલે બીજી આકૃતિ, સીતો સી બનશે હવે એટલે ત્રીજી આકૃતિ અને સીતો ઝેડ સૌથી છેલ્લે એટલે કે ચોથી આકૃતિ. આ બંને આકૃતિમાં જો મિત્રો ચારે ચાર આકૃતિ એકદમ સહેલી છે, આકૃતિ આપોઆપ બની જશે. આકૃતિ માટે તમારે કોઈ પ્રકારની મુશ્કેલી નહીં પડે, પરંતુ તેનો આકાર નક્કી કરીને તમારે જે બાબત નક્કી કરવાની છે કે આ કઈ આકૃતિ છે એ જ મહત્વની બાબત છે. અને એટલા માટે હું તમને આપણી તળપદી ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કરું છું કે ઊંધો ઝડ પહેલી આકૃતિ, ઊંધો સી બીજી આકૃતિ, સીતો સી ત્રીજી આકૃતિ અને સીતો ઝેડ એટલે ચોથી આકૃતિ. એમ યાદ રાખો તો બી ચાલે અને આપણને આમ યાદ રહેતું હોય તો પણ ચાલે, પરંતુ આપણે યાદ રાખવું એ બાબત અતિ મહત્વની છે. એટલે મિત્રો આ આકૃતિ થઈ ગઈ આપણી દ્વિતીય આકૃતિ. મધ્યપદને જ જોડવાના છે, પરંતુ શરૂઆત સાધ્યપદથી થશે. હવે મિત્રો આપણે તો કે બે આકૃતિ પછી ત્રીજી આકૃતિની વાત કરીએ. એ પણ આપણને ખ્યાલ છે કે ત્રીજી આકૃતિમાં, હા મિત્રો, મધ્યપદ આપણને મોઢું હોવું જોઈએ કે ત્રીજી આકૃતિમાં મધ્યપદ ક્યાં સ્થાને આવે છે? તો કે ત્રીજી આકૃતિમાં મધ્યપદ બંને આધાર વિધાનમાં એટલે કે સાધ્ય વિધાન અને પક્ષ વિધાનમાં ઉદ્દેશ્ય સ્થાને હોય છે. એટલે આપણે વાત કરી, જુઓ તમે ત્રીજી આકૃતિનું રેખાંકન કેવું બનશે. જો કે ત્રીજી આકૃતિ આપણા ક્રમમાં તો કે સાધ્ય વિધાન, પક્ષ વિધાન. જો આ ક્રમ મિત્રો બહુ મહત્વનો છે, અવારનવાર પૂછવામાં આવે છે અને સૌથી છેલ્લે ફલિત વિધાન. હવે ત્રીજી આકૃતિની આપણે વાત કરીએ તો આપણને ખ્યાલ છે કે મધ્યપદ બંને આધાર વિધાનોમાં ઉદ્દેશ્ય સ્થાને હોય છે, મતલબ પહેલા હોય છે. અને બીજી આકૃતિ છે એમાં મધ્યપદ છેલ્લે હોય છે. હવે સાધ્ય વિધાનમાં શું આવશે? તો કે સાધ્યપદ આવશે, અહીંયા આવશે પક્ષપદ. અહીંયા હંમેશા પક્ષપદ જ પહેલા આવે છે. ફલિત વિધાનમાંથી પણ ઘણી વખત પ્રશ્ન પૂછાય છે કે ફલિત વિધાનના ઉદ્દેશ્ય પદને શું કહેવામાં આવે છે. તો આપણે કોઈ પ્રકારનો ગોટો ન વળવો જોઈએ, કોઈ પ્રકારની મુશ્કેલી ન પડવી જોઈએ કે ફલિત વિધાનમાં ઉદ્દેશ્ય પદને પક્ષપદ કહેવામાં આવે છે, ફલિત વિધાનમાં વિધેય પદને શું કહેવામાં આવે છે. તો કે ફલિત વિધાનમાં વિધેય પદને સાધ્યપદ કહેવામાં આવે છે. હવે તમને મિત્રો ખ્યાલ આવી ગયો છે કે આકૃતિનું રેખાંકન ક્યાંથી શરૂ થશે. તો કે આકૃતિનું રેખાંકન સાધ્ય વિધાનમાં આવેલ સાધ્યપદથી શરૂ થશે. સાધ્યથી મધ્ય, મધ્યથી મધ્ય અને ત્યાંથી પક્ષ. કયો આકાર બન્યો મિત્રો?
એબીસીડી નો સી આકાર બતાય છે ને આપણે સી આમ કરીએ છીએ પણ ચોરસ રીતે વિચારવાનું છે એટલે આ કયો આકાર બન્યો તો કે સાધ્યથી મધ્ય મધ્યથી મધ્ય અને મધ્યથી પક્ષ એટલે આ બન્યો સી આકાર સી આકાર ન લખતા કઈ આકૃતિ છે આ તો કે ત્રીજી આકૃતિ છે અને એનો આકાર આવો બનશે આવો આકાર જોઈએ એટલે આપણે એ બાબતનો ખ્યાલ આવવો જોઈએ કે આપેલ આકૃતિ કઈ છે તો કે આપેલ આકૃતિ ત્રીજી આકૃતિ છે અને પ્રથમ આકૃતિ એટલે ઊંધો ઝેડ ઊંધો એટલે બીજી આકૃતિ એટલે તો કે ઊંધો છે ત્રીજી આકૃતિ એટલે સીતો છે અને ચોથી આકૃતિ એટલે તો કે ચોથી આકૃતિ એટલે આ ચાર બાબત જ આપણે યાદ રાખીએ તો પણ આપણે કોઈ પ્રકારની મુશ્કેલી પડે તેમ છે નહીં તમારી સામે ચારે ચાર આકૃતિ બતાવેલી છે દોરેલી છે પહેલી આકૃતિ દ્વિતીય એટલે કે બીજી આકૃતિ ત્રીજી આકૃતિ અને ચોથી આકૃતિ મિત્રો આકૃતિનું રેખાંકન આવડી જશે એટલે પછી આપણે આ પ્રકરણમાં આ વર્ષ માટે કશું જ આગળ શીખવાનું નથી એક્ઝામ માટે આકૃતિનું રેખાંકન અને ભેદ ભેદ તો બહુ સહેલા છે એ આપણે એક લેક્ચરમાં જ આરામથી જોઈ શકશું પરંતુ આકૃતિમાં મિત્રો ખૂબ મહત્વની છે કારણ કે આપણને નિરુપાધિક સંવિધાન આપવામાં આવેલું છે ત્રણ વિધાનોવાળું એમાં આપણે સૌથી પહેલા તો કે સીધી આકૃતિ નહીં મળે સૌથી પહેલા આપણે એમાં પક્ષપદ સાધ્યપદ મધ્યપદ ગોતવા પડશે અને એના આધારે આકૃતિ બનશે એના આધારે આપણે વાત કરીએ તો કે એના આધારે ભેદ તારવાની પ્રોસેસ આપણે કરવાની છે એટલે આ વાત થઈ મિત્રો ત્રીજી આકૃતિની અને સૌથી છેલ્લી એટલે કે ચોથી આકૃતિની આપણે વાત કરવાના છીએ એટલે હવે જોઈએ ચોથી આકૃતિ નહીં મેં તમને પહેલા જ વાત કરી દીધી કે ચોથી આકૃતિ એટલે રિયલમાં સાચો ઝેડ એ આપણી ચોથી આકૃતિ બને છે કઈ આકૃતિ બનશે હવે તો કે ચોથી આકૃતિ ચોથી આકૃતિ એટલે મિત્રો કઈ તો જાણીએ છીએ ક્રમ આપણે સાધ્ય વિધાન પક્ષ વિધાન અને ફલિત વિધાન આ બાબત તો આપણે યાદ રાખવાની છે માન્ય રૂપ જે છે એ ઘણી વખત પૂછાય પણ છે મિત્રો કે માન્ય રૂપ વાળા સંવિધાનના વિધાનોનો ક્રમ જણાવો તો આ વાત તો આપણે કોઈ દિવસ સાંભળવામાં આવી જ નહીં સરે આપણને વાત જ ના કરી પણ નહીં માન્ય રૂપ વાળા સંવિધાનના વિધાનો ત્રણ ત્રણનો ક્રમ એટલે સૌથી પહેલા સાધ્ય વિધાન પછી મિત્રો કયું વિધાન આવ્યું છે તો કે પક્ષ વિધાન ઘણી વખત પક્ષ વિધાનની વ્યાખ્યા પૂછી નાખે કે પક્ષ વિધાન એટલે શું તો મિત્રો લખવાનું નિરુપાધિક સંવિધાનમાં જે વિધાનમાં પક્ષપદ આવતું હોય અથવા પક્ષપદનો સમાવેશ થતો હોય તેને પક્ષ વિધાન કહેવામાં આવે છે પક્ષપદ પૂછાય તો આ નિયમ તો ફલિત વિધાનમાં જવું પડશે કે પક્ષપદ એટલે ફલિત વિધાનનું ઉદ્દેશ્ય પદ એક માર્ક મળી ગયું સાધ્ય વિધાન કોને કહે છે તો કે જે વિધાનમાં સાધ્ય પદ આવતું હોય તેને સાધ્ય વિધાન કહે છે એક માર્ક મળી ગયો મધ્યપદ કોને કહે છે ફલિત વિધાનની વ્યાખ્યા પણ પૂછાય છે તો શું લખશો તો કે બંને આધાર વિધાનો પરથી નિષ્પન્ન થતું ત્રીજું વિધાન એટલે ફલિત વિધાન એકદમ સહેલી વ્યાખ્યાઓ મિત્રો તમારી સમક્ષ આવશે જેને આપણે માત્ર યોગ્ય રૂપે લખવાથી પૂરામાંથી પૂરા માર્ક આવશે આ ત્રણ વિધાનની વાત થઈ ગઈ હવે ચોથી આકૃતિમાં આપણે યાદ રાખવું પડશે કે મધ્યપદ સાધ્ય વિધાનમાં તો કે વિધેય સ્થાને આવે છે અને પક્ષ વિધાનમાં ઉદ્દેશ સ્થાને આવે છે અહીંયા શું હશે અહીંયા સાધ્યપદ જ હોય કારણ કે પેલું સાધ્ય વિધાન છે અહીંયા શું હોય
તો કે પક્ષપદ જ હોય કારણ કે પક્ષ વિધાનમાં જ પક્ષપદ આવે અહીંયા ઉદ્દેશપદ એટલે કે પક્ષપદ અને વિધેયપદ એટલે સાધ્યપદ હવે તમે જો જોડવાના છે સમ જોડવાના શરૂઆત થઈ છે સાધ્યપદ થી મધ્યપદ મધ્યપદ થી મધ્યપદ અને ત્યાંથી પક્ષપદ થઈ ગયો સીતો ઝેડ એટલે મે આકૃતિ બની આ ચોથી આવી આકૃતિ જોવો એટલે આપણને ખ્યાલ આવવો જોઈએ કે આ આકૃતિ ચોથી આકૃતિ છે તો મિત્રો ચારે ચાર આકૃતિનું રેખાંકન આપણે જોઈ ગયા જોયું ને હવે આપણે એ બાબતને આધારે ચારે ચાર આકૃતિ તમારી સમક્ષ ચિત્ર રૂપે એટલે કે રેખાંકન રૂપે એક સાથે રજૂ કરું જેથી કરીને વધારે સરળતાથી આપ સર્વ મિત્રોને એ બાબતનો ખ્યાલ આવે કે આપેલ આકૃતિ ક્યાં અથવા કઈ આકૃતિ છે આપણને ખ્યાલ જ છે કે ચારમાંથી એક આકૃતિ હશે પાંચમી આકૃતિ આવવાની છે નહીં તો અહીંયા આપણે વાત કરીએ પહેલી આકૃતિ અહીંયા તો કે બીજી આકૃતિ ત્રીજી આકૃતિ અને ચોથી આકૃતિ જો તમે હવે પહેલી આકૃતિ એટલે તો કે ઊંધો ઝેડ એટલે આ થઈ ગઈ મિત્રો પહેલી આકૃતિ બીજી આકૃતિ એટલે ઊંધો સી આ થઈ ગઈ આપણી બીજી આકૃતિ ત્રીજી આકૃતિ એટલે તો કે સીતો સી એટલે કે રિયલમાં અને ચોથી આકૃતિ એટલે સૌથી છેલ્લી આકૃતિ તો ચારે ચાર આકૃતિ નું રેખાંકન ચારે ચાર આકૃતિ કઈ રીતે દોરાશે તેનો આકાર કેવો બનશે એ તમારી સમક્ષ અહીંયા રજૂ કર્યું છે ખાસ મિત્રો આકૃતિ દોરાઈ જાય પછી એનું નિરૂપણ એટલે કે લખવામાં ભૂલ ન પડે અહીંયા આપણે કન્ફ્યુઝ ન થવા જોઈએ કે કઈ આકૃતિ છે ઊંધો ઝેડ પહેલી ઊંધો સી બીજી આકૃતિ સીતો સી ત્રીજી આકૃતિ અને સૌથી છેલ્લે એબીસીડીમાં શું આવે છે તો કે ઝેડ ઝેડ એટલે સૌથી છેલ્લે ચોથી આકૃતિ હવે આ બંને આકૃતિ જો મળતી આવે છે એમાં માત્ર ઉદ્દેશ અને વિધિમાં ફેરફાર થાય છે એટલે ત્યાં મુશ્કેલી ન પડે આ બંને આકૃતિ મળતી આવે છે ત્યાં પણ મુશ્કેલી ન પડે ઊંધો પહેલા લેવાનો છે આપણે તત્વચિંતકો છીએ આપણે બધા તત્વજ્ઞાનના વિદ્યાર્થીઓ છીએ ઊંધી વસ્તુને સૌથી પહેલા આગળ અગ્રતા આપી દેવાની છે ત્યાર પછી સીતી જો એબીસીડી છે ઊંધી એટલે ઊંધી શરૂથી છે ઊંધો ઝેડ પહેલા ઊંધો સી પછી પછી અહીંયા સીતી બાબત આવે છે સીતો સી પહેલા અને ઊંધો સીતો ઝેડ છે એ સૌથી છેલ્લે એમ પણ યાદ રાખી લેવાય આ રીતે મિત્રો આપણે ચારે ચાર આકૃતિનું રેખાંકન કરવાનું છે અને આકૃતિનું રેખાંકનને આધારે જ આપ સર્વ મિત્રોને માર્ક મળશે એટલે પરીક્ષાની દ્રષ્ટિએ વિચારીએ તો એકદમ સહેલી બાબત છે અને હવે આકૃતિનું રેખાંકન પછી આપણે જે વિધાન આપવામાં આવ્યું હોય છે એના આધારે આકૃતિના ભેદ હા ના હા ના હા ના હ ના હા આ બધા આપણે ભણી ગયા છીએ કારણ કે ત્રણ ભેદ આવશે કેટલા વિધાન હોય સંવિધાનમાં તો કે ત્રણ નિરૂપાધિક વિધાન હોય અને દરેક વિધાન આપણે રૂપ યાદ હોય તો તમને જોયા હતા ચારે ચાર યાદ છે કે સર્વદેશી વિધિવાચક સર્વદેશી નિષેધવાચક એક દેશી વિધિવાચક એક દેશી નિષેધવાચક મિત્રો એ તમને અહીંયા હોમવર્કમાં આપું છું કે ચારે ચાર જે ગુજરાતી ક્રમમાં તો કે હા ના હ ન અને એ જ રીતે ઇંગ્લિશના ક્રમમાં પણ આપણે યાદ રાખ્યું હતું એ ઈ આઈ ઓ સર્વ ઉદ્દેશ પદ વિધેય પદ છે કોઈ પણ ઉદ્દેશ પદ વિધેય પદ નથી કેટલાક ઉદ્દેશ પદ વિધેય પદ છે કેટલાક ઉદ્દેશ પદ વિધેય પદ નથી આ બાબતનો જે કોષ્ટક તમારા ટેક્સ્ટ બુકમાં છે તેને જોઈ લીજો તેને આધારે જ આની પછીના લેક્ચરમાં સંવિધાનના ભેદો
વિશે આપણે વાત કરવાની છે મિત્રો આજના લેક્ચરમાં અતિ મહત્વની બાબત એટલે કે સંવિધાનની આકૃતિઓમાં રેખાંકન કે એનું ચિત્ર કઈ રીતે બનશે એનું રેખાંકન કેવું બનશે એ બાબતને સમજવાનો પ્રયત્ન કર્યો તળપદી ભાષામાં પણ સમજાવવાનો પ્રયત્ન કર્યો અને ડાયરેક્ટ સીધી આકૃતિ યાદ રહે તો એ રીતે પણ મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે મિત્રો આશા રાખું કે દરેક વિદ્યાર્થી ભાઈ અને બહેનને આજે સમજાવેલી બાબત એટલે કે સંવિધાનમાં સંવિધાનની આકૃતિઓમાં રેખાંકન સમજાઈ ગયું છે મિત્રો અતિ મહત્વનો ટોપિક છે મોસ્ટ આઈએમપી ટોપિક કહી શકાય એટલા માટે દરેક વિદ્યાર્થીને એક નમ્ર વિનંતી છે કે આ લેક્ચરને વ્યવસ્થિત રીતે નિહાળો ટેક્સ્ટબુક સાથે નિહાળો અને શાંત મને એકાગ્ર મનથી વ્યવસ્થિત અભ્યાસ કરો અને સાથે સાથે મિત્રો અન્ય ગ્રુપમાં આપણા મિત્રોમાં આપણા સગા સંબંધીમાં પણ આપણે લેક્ચરની લિંક તેને મોકલાવીને એ પણ ઉત્તમમાં ઉત્તમ શિક્ષણ પ્રાપ્ત કરીએ એવું સેવાનું કાર્ય કરીએ મિત્રો વોટ્સએપમાં જે લિંક આવે છે એના માધ્યમથી યુટ્યુબમાં સારામાં સારું શિક્ષણ પ્રાપ્ત કરો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહો લાઇક કરતા રહો સાથે સાથે ઘેર બેસીને જ ઉત્તમ પ્રકારનું શિક્ષણ પ્રાપ્ત કરો તેવી અભિલાષા સાથે મા સરસ્વતીના ચરણોમાં વંદન કરીને આજના લેક્ચરને અહીં પૂર્ણ કરું છું અસ્તુ